જામનગર રાજકોટ હાઈવે પર ખીજડીયા બાયપાસ પાસે જલદ પ્રવાહી ભરેલા ટેન્કરની પલટીથી દોડધામ મચી ગઈ હતી. અડધો રસ્તો બંધ કરી લોકોને ટેન્કરથી દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડ સહિતની સુરક્ષા ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી. જામનગરની જીજી હોસ્પિટલના પટાંગણમાં આગ લાગી હોવાની વાત વહેતી થતાં ફાયરની ટીમ દોડી ગઈ હતી. તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આખરે સમગ્ર ઘટનાક્રમ મોક ડ્રિલ જાહેર કરવામાં આવી હતી. લાલપુરમાં બિપિનભાઈ રાજકોટિયા નામના મામલતદાર અને ખાખાભાઈ સાગઠિયા નામનો શખ્સ રૂપિયા 1600ની લાંચના છટકામાં જામનગર એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઈ જતા ખળભળાટ થયો છે. જામનગરના ગોકુલનગર વિસ્તાર નજીક રહેતા પરિવારની 12.5 વર્ષની સગીરા વર્ષ 2021માં લાપતા થઈ હતી. કોઈ શખ્સ તેનું અપહરણ કરી ગયો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે ગહન તપાસ કરતા લવ જિહાદનો મામલો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના વતની અલ્તાફ ઉર્ફે બબલુ ઇરશાદ અન્સારીએ રાહુલ નામનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી સગીરાની મિત્રતા કેળવી પ્રેમઝાડમાં ફસાવી ભગાડી ગયો હોવાનું રહસ્ય ખુલ્યું છે. આરોપી અને પીડિતાને મુંબઈના નાલા સોપારાથી ઝડપી લીધા છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય હાલાર.